निर्मल नो हो अभिगम कल्याण हो छात्र नो हरदम उच्च आभास नो शिक्षण धाम ओ जी किरमणि नि सूरि कतमा महर्षि गुरुकुल महर्षि गुरुकुल महर्षि गुरुकुल महर्षि गुरुकुल महर्षि गुरुकुल કેમ છો વિદ્યાર્થી મિત્રો મજામાં ને હા ફરી આપણે આજે વિડિયો સ્ટડીમાં મળીએ આજે પણ ઘણું બધું શીખવાનું છે તો તૈયાર છો ને બધા હા આજે આપણે નાની મોટી સંખ્યા વિશેની સમજ મેળવીશું નાની સંખ્યા કઈ અને મોટી સંખ્યા કઈ તો ચલો બાળકો અહીંયા ધ્યાન અને આપણી સમક્ષ સંખ્યાઓ આપેલી છે આ સંખ્યામાંથી જે સંખ્યા નાની હોય એના ઉપર આપણે ગોળ કરવાનું છે નાની મોટી સંખ્યા સમજવા માટે સૌથી પહેલા આપણે દશક અને એકમ વિશે તો જાણી ગયા છીએ તો એને પહેલા આપણે ધ્યાનમાં લેશું અહીંયા આપેલા છે 13 અને અહીંયા આપેલા છે 19 તો 13 છે એમાં એક દશકનો અંક કયો છે 1 અને એકમનો અંક 3 છે તો એવી જ રીતે અહીંયા જોઈએ કે 19 છે તો 19 માં દશકનો અંક કયો છે એક છે અને એકમનો અંક 9 છે તો આ સંખ્યા બે સંખ્યા આપેલી છે 13 અને 19 તો આ બે સંખ્યામાંથી કઈ સંખ્યા નાની અને કઈ સંખ્યા મોટી એ વિશે આપણે જોવું હોય તો સૌથી પહેલા દશકનો અંક જોવો જોઈએ દશકનો અંક અહીંયા પણ 1 છે અને અહીંયા પણ 1 છે બંનેમાં દશકનો અંક એક સરખો આપેલો હોય તો નાની મોટી સંખ્યા વિશે નાની મોટી સંખ્યા આપણે નક્કી કરી હોય અને દશકનો અંક સરખો આપ્યો હોય તો કયો અંક આગળ જોશું આપણે એકમનો અંક જોવાનો અહીંયા એકમનો અંક શું છે 3 છે અને અહીંયા એકમનો અંક 9 છે તો 3 અને 9 છે તો આ બંનેમાંથી કઈ સંખ્યા નાની હા કઈ સંખ્યા નાની છે 3 તો આ 3 ઉપર આપણે શું કરીશું ગોળ કરી દઈએ એનાથી આગળ વિચારીએ અહીંયા કઈ સંખ્યા આપેલી છે 25 અને અહીંયા કઈ આપેલી છે 23 બરાબર 25 માં દશકનો અંક કયો છે 2 અને 23 માં પણ દશકનો અંક કયો છે 2 તો બંનેમાં દશકના અંક સરખા છે તો બંનેમાં દશકના અંક સરખા હોય તો આપણે કયો અંક જોશું એકમનો તો અહીંયા એકમનો અંક કયો છે 5 અને અહીંયા એકમનો અંક કયો છે 3 તો 5 અને 3 છે તો આ બંનેમાંથી કઈ સંખ્યા નાની થશે 5 નાના થશે કે 3 નાના થશે હા કઈ સંખ્યા નાની થાય 3 તો 3 ઉપર કરી દઈશું આપણે ગોળ એના પછી વિચારીએ અહીંયા પણ દશકનો અંક 3 છે અને અહીંયા દશકનો અંક કયો છે 3 હા બંને સંખ્યામાં દશકના અંક બે સરખા આપેલા છે
વિચારો જોઈએ કે નાની મોટી સંખ્યા આપણે જોવી છે કે આ બંનેમાંથી કઈ સંખ્યા નાની છે તો કયો અંક જોશું દશકના અંક તો બંનેમાં સરખા આપેલા છે હા તો કયો અંક જોશું આપણે એકમનો અંક તો અહીંયા એકમનો અંક શું આપેલું છે 5 ને અહીંયા એકમનો અંક શું આપેલો છે 9 તો કઈ સંખ્યા નાની થશે 5 નાના થશે કે 9 નાના થશે હા કઈ સંખ્યા નાની થાય 5 તો એના ઉપર શું કરી દેશું ગોળ રાઉન્ડ હવે આગળ વિચારીએ અહીંયા કઈ સંખ્યા આપેલી છે 4 દશક એટલે 40 અને 2 છૂટા તો 40 ને 2 42 અને અહીંયા કઈ સંખ્યા આપેલી છે 4 દશક અને 5 4 દશક એટલે 10 10 ના 4 જૂથ અને 10 10 ના 4 જૂથ એટલે કેટલા થશે 40 40 ને 5 45 તો અહીંયા આપેલા છે 42 અને અહીંયા આપેલા છે 45 તો આ બે માંથી કઈ સંખ્યા નાની થશે હા કઈ સંખ્યા નાની થાય 42 તો 42 ઉપર આપણે શું કરી દઈએ ગોળ કરી દઈએ હવે એનાથી આગળ વિચારીએ અહીંયા કઈ સંખ્યા આપેલી છે 5 દશક એટલે 50 50 ને 8 58 અને બાજુની સંખ્યા આપેલી છે કે 5 દશક એટલે 50 અને 50 ને 3 53 તો અહીંયા 58 છે અને અહીંયા 53 છે તો આ બંનેમાંથી કઈ સંખ્યા નાની છે 58 નાના કહેવાય કે 53 નાના કહેવાય વિચારો જોઈએ આપણે આગળ આ બધા ઉદાહરણ જોયા છે એમાં સમજાયું છે કે દશકનો અંક સરખો હોય તો પછી કયો અંક જોવાનો હા કયો અંક જોવાનો એકમનો અંક તો આ બંનેમાં કયો છે એકમનો અંક અહીંયા એકમનો અંક 8 છે અને અહીંયા એકમનો અંક 3 છે તો આ બંનેમાંથી કઈ સંખ્યા નાની થશે 3 વાળી તો આના ઉપર શું કરી દેશું આપણે ગોળ રાઉન્ડ સમજાઈ ગયું એનાથી આગળ જોઈએ અહીંયા 10 10 ના 6 જૂથ અને અહીંયા પણ 10 10 ના 6 જૂથ આ તો તમને હવે સમજાઈ ગયું કે બંનેમાં 10 10 ના 6 જૂથ આપેલા છે દશકના સ્થાને બંને સરખમમાં 6 આપેલા છે તો આપણે શું જોશું હવે એકમનો અંક તો અહીંયા એકમનો અંક શું છે 3 છે અહીંયા એકમનો અંક શું છે 7 છે તો 3 અને 7 છે તો આ બંનેમાંથી કોણ નાનું હા કઈ સંખ્યા નાની થશે 3 એટલે કે 63 સંખ્યા નાની કહેવાય એનાથી આગળ જોઈએ આપણે અહીં દશકનો અંક કયો છે કોણ કહેશે સરસ કયો છે 8 અને આ બાજુની સંખ્યા છે એમાં પણ દશકનો અંક કયો આપેલો છે હા કયો આપ્યો છે 8 એટલે બંને સંખ્યામાં દશકના અંક સરખા આપેલા છે તો દશકનો અંક સરખો આપેલો હોય તો પછી આપણે કયો અંક જોવાનો હા કયો અંક જોવાનો એકમનો અંક તો અહીંયા જોઈએ કે અહીંયા એકમનો અંક શું છે સરસ કયો છે 4 અને અહીંયા એકમનો અંક કયો છે હા કયો છે 9 તો 4 અને 9 છે તો આ બંનેમાંથી કઈ સંખ્યા નાની થશે સરસ કઈ સંખ્યા નાની થાય 4 એ લખી દઈએ આપણે 84 ઉપર ગોળ રાઉન્ડ આગળનું જોઈએ અહીંયા આપેલા છે 10 10 ના કેટલા જૂથ હા સરસ 10 10 ના 9 જૂથ આપ્યા છે અને 10 10 ના 9 જૂથ એટલે કેટલા થશે 90 કેટલા થાય 90 અહીંયા 90 ને 3 93 અને 90 ને 1 91 આ બે છે તો બંનેમાંથી કઈ સંખ્યા નાની હા 93 અને 91 લાઈન જોઈએ તો સૌથી પહેલા 91 આવે કે 93 આવે લાઈનમાં 91 આવે તો કઈ સંખ્યા નાની થશે 91 વાળી તો 91 ઉપર આપણે શું કરી દઈશું ગોળ રાઉન્ડ હવે આગળ જોઈએ અહીંયાથી સંખ્યા બદલાય છે હવે આપણે જરાક વિચારવાનું અત્યાર સુધી જોયું કે બધી સંખ્યા બે સંખ્યા આપેલી હતી તો બંને સંખ્યામાં દશકના અંક કેવા આપેલા હતા સરખા આપેલા હતા અને હવે આપણે અહીંયા જોઈએ તો અહીંયા દશકનો અંક કેવો આપ્યો છે હા અહીંયા કેટલા આપેલા છે 3 3 દશક એટલે 30 અને 5 30 ને 5 35 આપેલા છે અને અહીંયા જોઈએ તો 10 10 ના કેટલા જૂથ આપેલા છે 5 જૂથ કેટલા આપેલા છે 5 જૂથ અને છૂટા કેટલા આપેલા છે 7 તો 10 10 ના 5 જૂથ એટલે 50 અને 7 છૂટા એટલે 57 અહીંયા દશકનો અંક 3 છે અને અહીંયા દશકનો અંક 5 છે તો એ જોતા જ આપણને ખ્યાલ આવી જાય કે 10 10 ના 3 જૂથ નાના કહેવાય કે 10 10 ના 5 જૂથ નાના કહેવાય હા 10 10 ના 3 જૂથ રહ્યા એ
નાના કહેવાય તો કઈ સંખ્યા નાની બનશે 35 સમજાઈ ગયું હવે નથી આગળ વિચારીએ આપણે હા અહીંયા કયો અંક આપેલો છે સરસ કયો છે દશકનો અંક 6 અને અહીંયા દશકનો અંક કયો છે 2 બરોબર તો 6 અને 2 છે તો બંનેમાંથી કઈ સંખ્યા નાની થશે હા કઈ થશે 2 તો આને પર શું કરી દેશું આપણે ગોળ રાઉન્ડ હવે થી આગળ વિચારીએ 10 10 ના કેટલા જૂથ છે હા કેટલા જૂથ છે 5 અને એ 10 10 ના કેટલા જૂથ આપેલા છે 8 તો 5 અને 8 10 10 ના 5 જૂથ એટલે 50 થાય અને 10 10 ના 8 જૂથ એટલે 80 થાય તો 50 અને 80 છે તો આ બંનેમાંથી કઈ સંખ્યા નાની થશે 50 નાના થાય કે 80 નાના થાય હા 58 અને 85 છે તો આ બંનેમાંથી નાની સંખ્યા 58 થશે હવે આગળ જોઈએ અહીંયા 10 10 ના કેટલા જૂથ આપેલા છે હા કેટલા આપ્યા છે 9 અને અહીંયા 10 10 ના કેટલા જૂથ આપ્યા છે સરસ કેટલા આપ્યા છે 4 તો 10 10 ના 9 જૂથ છે 10 10 ના 4 જૂથ છે સમજાય છે અહીંયા એકમનો અંક 4 છે એકમનો અંક 3 છે પણ દશકના અંક જ્યારે અલગ અલગ આપેલા હોય ત્યારે આપણે એકમનો અંકને જોવાની જરૂર નથી દશકનો અંક જોઈએ તો તરત જ ખ્યાલ આવી જશે કે 9 અને 4 છે તો આ બંનેમાંથી કઈ સંખ્યા નાની થશે 4 તો 4 ઉપર આપણે ગોળ કરી દઈએ જ્યારે એક દશકના અંક બંને સંખ્યામાં સરખા આપેલા હોય તો જ આપણે એકમનો અંક જોવાનો દશકના અંક બે અલગ અલગ આપેલા હોય તો એકમના અંકને ધ્યાનમાં લેવાનો નથી હવે આગળ જોઈએ અહીંયા કયો દશકનો અંક આપ્યો છે 6 અને અહીંયા 5 તો 6 અને 5 છે તો આ બંનેમાંથી કઈ સંખ્યા નાની થશે હા કઈ સંખ્યા નાની થાય 5 તો આપણે 57 વાળી સંખ્યા નાની થશે હવે અહીંયા જોઈએ અહીંયા દશકનો અંક કયો આપેલો છે હા 5 સરસ અને એની બાજુની સંખ્યામાં દશકનો અંક કયો આપ્યો છે કયો આપ્યો છે 4 5 અને 4 છે તો બંનેમાંથી કઈ સંખ્યા નાની થશે હા કઈ સંખ્યા નાની થશે 4 વાળી તો આપણે 49 ઉપર ગોળ કરી દેશું એનાથી આગળની સંખ્યા જોઈએ અહીંયા આપેલા છે 10 10 ના 6 જૂથ એટલે 60 60 ને 3 63 આપેલા છે અહીંયા 10 10 ના 7 જૂથ 7 જૂથ એટલે 70 અને 70 ને 8 78 આપેલા છે તો બંનેમાં દશકના અંક કેવા છે અલગ અલગ આપેલા છે તો બે અંક જોઈએ તો ખ્યાલ આવી જાય કે 10 10 ના 6 જૂથ અને 10 10 ના 7 જૂથ 6 અને 7 છે તો આ બંને સંખ્યામાંથી કઈ સંખ્યા નાની થશે સરસ કઈ સંખ્યા નાની થાય 6 વાળી તો 63 નાના થશે હવે અહીંયા જોઈએ અહીંયા આપેલા છે 5 ફક્ત 5 જ આપેલા છે અને અહીંયા કેટલા આપેલા છે 2 5 ના 55 તો 55 અને 5 છે તે બે આપણે જોઈએ તો આ બંનેમાંથી કઈ સંખ્યા નાની થશે 5 નાના થાય કે 55 નાના થશે હા જ્યારે એક સંખ્યા એક અંકની આપેલી હોય અને એક સંખ્યા બે અંકની આપેલી હોય તો આ બંનેમાંથી જે સંખ્યા એક અંકની આપેલી હોય એ સંખ્યા નાની થાય અને જે સંખ્યા બે અંકમાં આપેલી હોય એ સંખ્યા મોટી થાય તો 5 અને 55 છે તો આ બંનેમાંથી કઈ સંખ્યા નાની હા કઈ નાની થશે 5 બરોબર હવે અહીંયા જોઈએ અહીંયા 10 10 ના કેટલા જૂથ આપેલા છે હા કઈ આપે છે 6 અને અહીંયા 10 10 ના કેટલા જૂથ આપેલા છે 2 તો 6 અને 2 છે તો આ બંનેમાંથી નાની સંખ્યા કઈ બને સરસ હવે તો તમને આવડી ગયું દશકનો અંક પહેલા જોઈ લેવાનો દશકનો અંક અલગ અલગ હોય તો એ બંનેમાંથી જે અંક નાનો હોય એ સંખ્યા નાની થશે જો દશકનો અંક બંનેમાં સરખો આપેલો હોય તો આપણે શું જોવાનું બાજુવાળી સંખ્યા એટલે કે એકમનો અંક જોઈ લેવાનો હા તો અહીં 6 અને 2 છે તો બંનેમાં દશકના અલગ અલગ છે તો કયો અંક નાનો થશે 2 વાળો તો એના ઉપર આપણે કરી દેશું ગોળ એનાથી આગળ જોઈએ અહીંયા આપેલું છે દશકનો અંક 1 અને અહીંયા આપેલો છે દશકનો અંક 2 બંનેમાં દશકના અંક કેવા છે
અલગ અલગ છે તો બંનેમાં દશકનાંક અલગ અલગ છે તો આપણે ખ્યાલ આવી જશે કે કઈ સંખ્યા નાની થશે 18 કે 22 ઓ સરસ હવે તો હોશિયાર થઈ ગયા કઈ સંખ્યા નાની છે 18 તો 18 ઉપર આપણે શું કરી દેશું ઓરાઉન્ડ ચલો આ સંખ્યા હતી એ આપણે શીખ્યા હતા નાની સંખ્યા પર ગોળ કરો નાની અને મોટી સંખ્યા વિશે તો આપણે સ્પષ્ટ સમજ મેળવવાની છે એ આવડે તો જ ચડતો અને ઉતરતો ક્રમ આગળ શીખીશું હવે નાની સંખ્યા વિશે જાણી લીધું તો આનાથી હવે ઊંટું જોઈએ તો મોટી સંખ્યા વિશે વિચારીએ તો જે બે સંખ્યા આપેલી હોય એમાંથી જે સંખ્યા નાની ન હોય એ સંખ્યા મોટી થાય નાની સંખ્યા તમને ઓળખતા આવડી ગઈ સરસ હવે આપણે બીજી સંખ્યા જોઈએ આગળ આપણે કીધું છે કે મોટી સંખ્યા પર ચોરસ કરો નાની સંખ્યાને તો આપણે ઓળખતા થઈ ગયા છે હવે મોટી સંખ્યા જોઈ લઈએ તો અહીંયા 2 અને 4 તો 2 દશકનો અંક 2 છે અહીંયા 4 છે તો આ 2 માંથી કઈ સંખ્યા મોટી થશે હા 4 દશકવાળી સંખ્યા મોટી થશે તો એના ઉપર આપણે શું કરી દેશું ચોરસ કરી દેશું અહીંયા છે 3 અહીંયા છે 3 અને આગળ પહેલા આપણે શીખ્યા હતા નાની સંખ્યા વિશે દશકના અંક જ્યારે બંનેના સરખા આપેલા હોય તો ત્યારે આપણે કયો અંક જોવાનો હા એકમનો અહીંયા શું આપેલું છે એકમના અંકમાં 9 અને અહીંયા કેટલા આપેલા છે 2 તો 9 અને 2 છે તો આ બંનેમાંથી મોટી સંખ્યા કઈ થશે 9 તો આપણે 39 ઉપર શું કરી દેશું ચોરસ અહીંયા આપેલા છે દશકના સ્થાને 5 અને અહીંયા પણ દશકના સ્થાને કે આપેલા છે 5 આપણે આગળ પણ જોયું હતું કે જ્યારે દશકના અંક બંને સંખ્યાના સરખા હોય તો પછી કયો અંક જોવાનો એકમનો અંક અહીંયા શું આપેલું છે એકમના સ્થાને 5 આપેલા છે અને આમાં એકમના સ્થાને શું આપેલું છે 0 તો 5 અને 0 છે તો આ બંનેમાંથી કઈ સંખ્યા મોટી થશે 5 મોટા થશે કે 0 હા તો કઈ સંખ્યા મોટી થશે 5 વાળી એટલે કે 55 અહીંયા આપણે કરી દેશું ચોરસ અહીંયા જોઈએ અહીંયા દશકનો અંક શું આપેલો છે 6 અને અહીંયા દશકનો અંક શું આપેલો છે 8 તો બંને સંખ્યામાં દશકના અંક અલગ અલગ આપેલા છે તો આપણને સ્પષ્ટ ખબર પડે કે 6 મોટા કહેવાય કે 8 મોટા કહેવાય વિચારો જોઈએ કઈ સંખ્યા મોટી થશે હા કઈ સંખ્યા મોટી થશે 8 વાળી એટલે કે 89 તો એના ઉપર શું કરી દેશું આપણે ચોરસ અહીંયાથી આગળ વિચારીએ અહીંયા દશકના સ્થાને શું આપેલું છે હા શું આપેલું છે 8 અને અહીંયા આપેલા છે 6 તો દશકનો સ્થાન જોતા જ આપણને ખબર પડે કે 8 મોટા કે 6 તો કઈ સંખ્યા મોટી થશે 84 એના ઉપર થઈ જશે ચોરસ હવે આગળ જોઈએ અહીંયા દશકના સ્થાને શું આપેલું છે 3 અને અહીંયા દશકના સ્થાને 5 તો 3 અને 5 છે તો આ બંનેમાંથી મોટી સંખ્યા કઈ છે હા કઈ છે 5 એના ઉપર થઈ જશે ચોરસ અહીંયા 9 છે અહીંયા 5 છે તો આ બંનેમાંથી કઈ સંખ્યા મોટી સરસ કઈ છે 9 એના ઉપર
ચોરસ અહીંયા છે 9 અહીંયા છે 3 તો આ બંનેમાંથી કઈ સંખ્યા મોટી સરસ હવે તો તમને ફટાફટ જવાબ આવડો લાગ્યા અહીંયા છે 7 અને અહીંયા છે 7 ફરી બે માં દશકનો સ્થાન સરખા આવ્યા તો બે માં સ્થાન સરખા આવે તો કયો અંક જોવાનો એકમનો તો અહીંયા શું આપેલું છે 2 અને આપેલા છે 8 તો બંનેમાંથી કઈ સંખ્યા મોટી થાય 8 વાળી અહીંયા 6 અહીંયા 3 બંનેના સ્થાન અલગ અલગ છે દશકના એટલે 6 મોટા અહીંયા દશકના સ્થાને 4 આપેલા છે અહીંયા 5 આપેલા છે તો 4 અને 5 છે તો આ બંનેમાંથી કઈ સંખ્યા મોટી 5 તેના ઉપર કરી દેશું ચોરસ અહીંયા 6 છે અને 9 છે અહીંયા ઉપર ચોરસ ચલો મિત્રો તમારે પણ ઘરે આવી બબે સંખ્યા લખવાની છે અને બંનેમાંથી નાની સંખ્યા કઈ અને મોટી સંખ્યા કઈ એના વિશે વિચારવાનું છે અને જાતે જ નાની સંખ્યા હોય તો એના ઉપર ગોળ કરવાનું રાખવાનું મોટી સંખ્યા હોય તેના ઉપર ચોરસ કે ત્રિકોણ કરવાનું રાખવાનું અને જાતે સંખ્યા આપણે નક્કી કરવાની છે અને હવે તો તમે શીખી ગયા છો અને જાતે પણ લખવાનો પ્રયત્ન કરવાનો કરશો ને બધા હવે મળશું આવતા પીરિયડમાં